તો ફાઇનલી મિત્રો મલ્લા ઠાકર અને યુક્તિ રાંદેરિયાની ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ હવે ઓટીટી પર જવા માટે બિલકુલ તૈયાર છે સિનેમાઘરમાં ફિલ્મ ચાલી તો ખરી પણ આમ ચાલી કલેક્શનની દ્રષ્ટિએ ન ચાલી આમ લાંબો સમય સુધી થોડીક ચાલી એવું કહી શકાય પણ કલેક્શન તો નથી જ થયું જે કરવાનું હતું જે બજેટ હતું ત્યાં સુધી કલેક્શન નથી પહોંચ્યું બે હજાર ચોવીસમાં ઘણી ગુજરાતી ફિલ્મો આવી પણ ઓટીટી પર લગભગ એકથી બે ફિલ્મો આવી એમાં એક તો ઈટા કીટા આવી ગઈ અમેઝોન પ્રાઇમ પર અને એક આ ફિલ્મ છે વેનિલા આઈસ્ક્રીમ જે ઓટીટી પર જવા માટે તૈયાર છે બાકી કમઠાણ જોઈ લો કસુંબો છે અને બીજી ઘણી ઘણી ફિલ્મો છે એની જીગર પણ હતી તો એ બધી હજુ ઓટીટી પર આવશે નહીં આવે એ બધા સવાલો છે પણ વેનીલા આઈસક્રીમનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ ગયું છે જોજો એપ્લિકેશન પર આ ફિલ્મ રિલીઝ થવાની છે એકત્રીસ મે તારીખ આવી છે એકત્રીસ મેના રોજ આ ફિલ્મ જોજો એપ્લિકેશન પર આવવાની છે બીજી વસ્તુ તમને કહું ફિલ્મ થિયેટરમાં તો આમ લાંબો સમય લાંબો સમય સુધી ચાલી પણ કલેક્શન ખૂબ ઓછું થયું લગભગ આ ફિલ્મનું બજેટ મારા ખ્યાલથી અઢી ત્રણ કરોડ રૂપિયા જેવું તો હશે જ કારણ કે કોઈ મોટા લોકેશન પર ફિલ્મ શૂટ નથી થઈ એટલે લોકેશનનો તો ખર્ચો મારા ખ્યાલથી લગભગ નહીં આવેલો અને પ્રમોશન પણ એટલું બધું કંઈ થયું નથી ખાસ એટલે મારા અંદાજ મુજબ આ ફિલ્મમાં લગભગ થી અઢી કરોડનો ખર્ચો થયો હશે પણ બેથી અઢી કરોડનું કલેક્શન નથી થયું કલેક્શન ખૂબ ઓછું થયું છે એટલે ફિલ્મ તો આમ ડિઝાસ્ટર સાબિત થઈ છે પણ વસ્તુ એ છે કે ફિલ્મ ખરેખર પરિવાર સાથે જોવા જેવી હતી હવે તમે થિયેટરમાં ન જોયું હોય તો કાંઈ વાંધો નહીં જોજો એપ્લિકેશન પર આવવાની જ છે અને એ પણ ફ્રીમાં જ આવવાની છે એટલે ફ્રીમાં જોઈ લેવાની છે ફિલ્મ પરિવાર સાથે જોજો થિયેટરમાં ન જોયું હોય તો અને એક વાર તો ફિલ્મ જોવા જેવી છે માણવા જેવી છે જાણવા જેવી છે એટલે વેનિલા આઈસ્ક્રીમ ફિલ્મ માલા ઠાકર યુક્તિ રાંદેરિયાની જોજો એપ્લિકેશન પર એકત્રીસ મેના રોજ રિલીઝ થવાની છે બાકી તમે ન જોયું હોય તો જોઈ લેજો અને જોઈને પછી તમારા જે વિચારો છે ફિલ્મ પર એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ધન્યવાદ